ભાવનગર મહાનગરપાલિકાએ કરવેરામાં વધારો કરતા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે વિરોધ નોંધાવી મ્યુનિસિપલ કમિશનરને અરજી આપી છે. એક બાજુ મ્યુનિસિપલ કમિશનર દ્વારા દબાણ હટાવવામાં આવ્યું તે માટે જનતાએ તેમના ખૂબ વખાણ કર્યા હતા, તો બીજી બાજુ નળવેરામાં વધારો કરતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. રશ જોવા મળી રહ્યો છે. વધારેલા વેરો નાબૂદ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ગરીબોએ જે દુબાણ કરેલા હોય એને દૂર કરવામાં આવે છે. આટલા વર્ષો પછી સારા કમિશનર, સારા અધિકારી જે પક્ષપાત વગર કામ કરી રહ્યા છે, અમેનું સન્માનમાન કર્યું. પણ જે અમીરોએ જેને 260ની નોટિસ આપેલી છે, જેને રાજકીય ઓજ છે, એનું દબાણ પણ દૂર કરવામાં આવી માગણી કરી છે. ખાસ કરીને સરિતાનું શોપિંગ છે, એ એકદમ રસ્તાનું મિડલ છે, જે આખું ભાવનગરની પ્રજાજને જાણે છે. પણ શા માટે એને નથી પાડવામાં આવતું એની પણ રજૂઆત કરી છે. અને આ કોરોનાના 2 વર્ષના સમયગાળા દરમિયાન અત્યારે લોકોની જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં લોકો પોતાનો પરિવાર ચલાવી શકે એવી પરિસ્થિતિ નથી. ત્યારે જે યુજીસ ચાર્જ અને પાણી વેરો નાખવામાં આવ્યો છે, પાછો ખેંચવામાં આવે એવી માગણી છે.